अंकलेश्वर औद्योगिक एकम एशिया में केमिकल हब तरीके प्रख्यात है। जो कि औद्योगिक एकम ने जोड़तो एक मार्ग के जे राजपीपला चौकड़ी तरफ थी पसार थाय छे ते अत्यंत बिस्मार अने जर्जरित हालत में होवाने पगले स्थानिक लोकोनी अनेको वार रजूआत छता कोई परिणाम न आवता आज रोज स्थानिको द्वारा रस्ता रोको आंदोलन करवानी फरज पड़ी हती। रस्ताने ब्लॉक करी देवामां आवता मुद्दो विवाद में सपड़ायो हतो। जो के अंकलेश्वर औद्योगिक एकम के जे एशिया में प्रख्यात छे तेने जोड़ता मार्ग अत्यंत बिस्मार हालत में होय अने स्थानिक लोकोने ते मार्ग बनावा माटे आंदोलन करवो पड़े ते तंत्र माटे शरमजनक बाबत होवानी चर्चाओ पण शुरू थई छे। अंकलेश्वर औद्योगिक एकम तरीके समग्र विश्वमां प्रख्यात छे। एशियामां पण अंकलेश्वर औद्योगिक एकम तरीके प्रख्यात छे। परंतु अंकलेश्वर औद्योगिक एकमने जोड़तो एक मार्ग के जे अंकलेश्वरना राजपीपला चौकड़ी तरफथी पसार थाय छे ते मार्गनी अत्यंत बिस्मार हालत होवाने पगले अंते स्थानिक रहीशोए रस्ता रोको आंदोलन करवानी फरज पड़ी हती। जो के ते खरेखर तंत्र माटे शरमजनक बाबत कही शकाय तेम छे। अंकलेश्वर सामान्य रीते केमिकल हब तरीके एशियानी नामांकित केमिकल कंपनीओ अंकलेश्वर जेडीसीमां आवेल छे। जो के अंकलेश्वर जेडीसीमां एशियानी नामांकित कंपनीओ आवेल होय रस्ताओनो विकास पण अत्यंत जरूरी छे। जे प्रकारे अंकलेश्वर जेडीसीमां रस्ताओनो विकास थवो जोईए ते प्रकारे अंकलेश्वर जेडीसीमां रस्ताओनो विकास थयो ज नथी। ભારેથી અતિ ભારે વાહનોની અહીંયા અવરજવર રહેતી હોય છે, પરંતુ ખખડધજ અને બિસ્માર માર્ગોને પગલે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। અંકલેશ્વર જેડીસી ને જોડતો એક માર્ગ અંકલેશ્વરના રાજપીપળા ચોકડી તરફથી પણ પસાર થાય છે, જ્યાં હાઈવે પરથી આવતા ભારેથી અતિ ભારે વાહનો આ માર્ગ પસંદ કરે છે। જો કે હાઈવેથી લઈને રાજપીપળા ચોકડી સુધીનો માર્ગ પણ અત્યંત બિસ્માર હાલતમાં છે અને રાજપીપળા ચોકડીથી લઈને જેડીસી તરફ જવાનો માર્ગ પણ અત્યંત બિસ્માર માર્ગ હોવાને પગલે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। હર હંમેશ ધૂળની ઉડતી ડમરીઓ અને ખખડધજ માર્ગોને પગલે વાહન ચાલકોને પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે। અનેકો વખત સંબંધિત વિભાગમાં રજૂઆત કરવા છતાં થાય છે અને કરાય છે તેવી પદ્ધતિ તંત્ર દ્વારા અપનાવવામાં આવતા અંતે સ્થાનિક લોકોએ જાતે જ આ માર્ગ બનાવવા માટે આગળ આવવું પડ્યું હતું। એટલે કે તંત્રને જગાડવા માટે અને આ કામ શરૂ કરવા માટે રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડી હતી, જેમાં આજે આ રસ્તો બનાવવાની માંગ સાથે સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। તો અહીંયા માર્ગ પર એટલી હદે મોટા ખાડા છે કે અહીંયા સાયકલો પણ પસાર નથી થઈ શકતી તે અંગેનો ડેમોન્સ્ટ્રેશન પણ તેમણે બતાવ્યું હતું। મોટા ખાડાઓ હોવાનો પણ તેઓએ રટણ કર્યું હતું અને આ માર્ગો વહેલી તકે બનાવવામાં નહીં આવે તો આગામી દિવસમાં હજુ પણ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। જો કે જેડીસીને જોડતો એક માર્ગ બંધ કરી દેવામાં આવતા ભારેથી અતિ ભારે વાહનો કે જેઓ રો મટીરિયલ અથવા અન્ય મટીરિયલ લઈને જેડીસી તરફ આવી રહ્યા હતા તેઓને લાંબા સમય સુધી ખોટકાઓનો વારો પડ્યો હતો। તો કેટલીક સમય સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું। સ્થાનિકોને અન્ય માર્ગ અપનાવવાની પણ ફરજ પડી હતી। આમ હવે માર્ગ નહીં બનતા સ્થાનિકોએ જાતે જ તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો અને એશિયાની નામાંકિત કંપનીઓ જે વિસ્તારમાં હોય ત્યાં માર્ગ માટે આંદોલન થાય તે ખરેખર તંત્ર માટે પણ શરમજનક બાબત છે। અને હવે જો તંત્ર શરમ કરીને માર્ગ નહીં બનાવે તો આગામી દિવસમાં લોકોનો રોષ ચરમ સીમાએ પહોંચે તો કોઈ નવાઈ નહીં।